Myself, Patel Dharmishtha from Vallabhbuddhi Polytechnic. Today I am going to present about the topic of chapter number 5, Leveling and Contouring. First, leveling ma apne joyu chhe ke leveling definition joyu chhe. Basic definition ma joyu chhe ke level surface, horizontal plane and horizontal line, vertical plane and vertical line, datum surface, reduced level and benchmark. Jema very most IMP definition chhe, datum surface, reduced level and benchmark. Then, tiju apne joyu ke term use in leveling. Leveling ma kahi kahi term ne use thai. તેમાં આપણે જોયું છે કે અક્સિસ ઓફ ટેલિસ્કોપ, લાઇન ઓફ કોલિમિનેશન, અક્સિસ ઓફ બબલ ટ્યુબ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એન્ડ બેક સાઇડ, ફોર સાઇડ એન્ડ ઇન્ટરમિડિયેટ સાઇડ, બરાબર. જેમાં વેરી મોસ્ટ આઈએમપી છે ડેફિનેશન અક્સિસ ઓફ ટેલિસ્કોપ, લાઇન ઓફ કોલિમિનેશન એન્ડ અક્સિસ ઓફ બબલ ટ્યુબ, બરાબર. અને એમાં પછી બેક સાઇડ, ફોર સાઇડ અને ઇન્ટરમિડિયેટ સાઇડ એ વેરી મોસ્ટ આઈએમપી છે. આજે આપણે જોવાના છે તે એટલે કે ડિફરન્સ બિટવીન એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ એન્ડ ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ. આ ડિફરન્સ આજે આપણે જોવાના છે કે એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ અને ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ. ટેલિસ્કોપ એટલે ઇન શોર્ટ તમે જોવો કે દૂરબીન, બરાબર, કે જેમાં આપણે કેવી રીતના, તો બે ટાઈપના આપણી પાસે ટેલિસ્કોપ છે ડમ્પી લેવલમાં. તો તે આપણી પાસે જે છે તે કયા ટાઈપનું છે તે ડિફરન્સમાં જ તમને જણાવવામાં આવશે. ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ અને એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ, બરાબર. તો ઇન્ટરનલમાં આપણે જોઈએ છે કે ઇન્ટરનલમાં આંતરિક નાભ્ય ટેલિસ્કોપ અને બાહ્ય નાભ્ય ટેલિસ્કોપ, બરાબર. તો બે ડિફરન્સ છે. તો ડિફરન્સમાં ફર્સ્ટ પોઈન્ટ આવે છે કે ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ કોને કહેવામાં આવે છે, કે ટેલિસ્કોપની લંબાઈ પ્રમાણમાં ઓછી હોય તો તેને ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ કહેવામાં આવે છે. એટલે કે આપણી પાસે કયા ટાઈપનો છે તે આ ડિફરન્સ પરથી આપણને ખબર પડશે કે ટેલિસ્કોપની લંબાઈ પ્રમાણમાં ઓછી હોય, બરાબર. ફર્સ્ટ ટોપિક એ કે આપણને ટેલિસ્કોપની લંબાઈ શું છે, ટેલિસ્કોપના બેઝ ઉપર તમારે લખવાનું છે. કેમ કે એ જ એના જ બે ટાઈપ છે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ, બે ટાઈપ છે, બરાબર. તો ઇન્ટરનલ માટે શું કીધું છે કે ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ, તો ટેલિસ્કોપની લંબાઈ પ્રમાણમાં ઓછી હોય તો ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપને, ટેલિસ્કોપની લંબાઈ વધારે હોય તો તેને એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કે ધ લેન્થ ઓફ ટેલિસ્કોપ ઇઝ લેસ, એટલે કે લેન્થ ઓછી હોય તો તેને શું કહેવામાં આવે છે, ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપને. ધ લેન્થ ઓફ ધ ટેલિસ્કોપ ઇઝ મોર, તો તેને કહેવામાં આવે છે એક્સટર્નલ ફોકસિંગ ટેલિસ્કોપ. એટલે ફર્સ્ટ ડિફરન્સમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે આવ્યો છે કે ટેલિસ્કોપની લંબાઈ ઓછી હોવી જોઈએ અને ટેલિસ્કોપની લંબાઈ વધારે હોવી જોઈએ, બરાબર. સેકન્ડ તમને કીધું છે કે દર્શનકાચ અને નેત્રકાચ સ્થાયી હોય છે. સ્થાયી એટલે કે સ્ટેબલ એકદમ હોય છે, બરાબર. દર્શનકાચ અને નેત્રકાચ, હવે એમાં શું આવ્યું દર્શનકાચ અને નેત્રકાચ? દર્શનકાચ એટલે કે જ્યાંથી તમે જોવાના આઈપીસ અને ઓબ્જેક્ટ વેન, બરાબર. એટલે અહીંયા શું આપેલું છે, આઈપીસ. અહીંયા આઈપીસ એટલે આપણે જ્યાંથી જોવાના તે, બરાબર ને. આ શું છે, ઓબ્જેક્ટિવ એટલે કે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન. એટલે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન બંને શું હોય છે, સ્ટાઈ એટલે કે સ્ટેબલ હોય છે. હામાં ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપમાં, બરાબર. અને આમાં શું આપેલું છે, એક્સટર્નલમાં કે દર્શનકાચ અને નેત્રકાચ આગળ પાછળ સરકી શકે છે, બરાબર. ઓબ્જેક્ટિવ અને આઈપીસ ઇઝ અનસ્ટેબલ, પેલુંમાં શું હોય, સ્ટેબલ હોય છે. એટલે ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપમાં ફર્સ્ટ પોઈન્ટ શું કીધું કે ટેલિસ્કોપની લંબાઈ ઓછી હોય છે, આમાં શું કીધું છે કે ટેલિસ્કોપની લંબાઈ વધારે હોય છે. ઇન્ટરનલમાં પછી કીધું કે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન સ્ટેબલ હોય છે. આઈપીસ અને ઓબ્જેક્ટ વેન કેવી હોય છે, અનસ્ટેબલ. એટલે અંદર લખેલું છે સ્ટેબલ એન્ડ અનસ્ટેબલ. ત્રીજો પોઈન્ટ છે આપણો કે વધારાનો લેન્સ વપરાય છે, બરાબર. ઇન્ટરનલ ફોકસિંગમાં વધારાનો લેન્સ વપરાય છે, આમાં જ્યારે વધારાનો લેન્સ વપરાતો નથી. મોર લેન્સીસ આર યુઝ, એટલે કે મોર લેન્સ આપણે યુઝ કરીએ છીએ, મોર લેન્સીસ આર નોટ યુઝ, બરાબર. એટલે થર્ડ ત્રણ પોઈન્ટ થઈ ગયા. હવે ફર્સ્ટ આપણે પહેલાં જોઈએ કે ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલમાં શું કીધું, પહેલો ફર્સ્ટ પોઈન્ટ, ટેલિસ્કોપની લંબાઈ કેવી હોય છે, ઓછી હોય છે. જ્યારે ઓપોઝિટમાં શું લખવાનું, ટેલિસ્કોપની લંબાઈ વધારે હોય છે. આઈપીસ અને ઓબ્જેક્ટિવ આર સ્ટેબલ, આઈપીસ એન્ડ ઓબ્જેક્ટિવ આર નોટ અનસ્ટેબલ, બરાબર. થર્ડ પોઈન્ટ શું કીધું તમને, કે વધારાનો લેન્સ વપરાય છે, આમાં શું કીધું છે, વધારાનો લેન્સ વપરાતો નથી. એટલે મોર લેન્સીસ આર યુઝ, મોર લેન્સીસ આર નોટ યુઝ. આ તે આધુનિક લેવલમાં વપરાય છે, એટલે આધુનિક એટલે કે અત્યારના સમયમાં, બરાબર. એટલે કે ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ અત્યારના સમયમાં આપણે યુઝ કરીએ છીએ આધુનિકમાં, કે ઇટ ઇઝ અ યુઝ ઓન એ મોડલ લેવલ. ઇટ ઇઝ અ યુઝ એઝ ઓન એ મોડર્ન લેવલ, બરાબર. મોડર્ન લેવલમાં આપણે યુઝ કરીએ છીએ. એટલે આપણી પાસે કયું છે, ઇન્ટરનલ ફોકસિંગ ટેલિસ્કોપ છે, જે અત્યારે હાલમાં યુઝ થાય છે. તે સાદા લેવલમાં વપરાય છે. ઇટ ઇઝ અ યુઝ ફોર અ સિમ્પલ લેવલ,
બરાબર એટલે આવી રીતના તમને આપ્યા છે ડિફરન્સમાં ચાર પોઈન્ટ થયા છે ટેલિસ્કોપની લંબાઈ ઓછી બરાબર એટલે ટેલિસ્કોપની લંબાઈ ઉપર છે બીજું છે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન બંને સ્ટેબલ હોય છે ત્રીજું કીધું કે વધારાનો લેન્સ વપરાય છે કે નથી વપરાતો અને ચોથું કીધું છે કે આધુનિક યુગમાં વપરાય છે જ્યારે આસાડા લેવલમાં વપરાય છે બરાબર પછીનો પોઈન્ટ છે કે દર્શન કાચ અને નેત્ર કાચ વચ્ચે એટલે કે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન વચ્ચેના ભાગે ધૂળ ભેજ રજકોણોથી મુક્ત રહે છે આપણે જોઈએ કે આ આઈપીસ અને ઓબ્જેક્ટ વેન આ બંને વચ્ચે શું હોય ધૂળ રજકોણોથી આ મુક્ત રહે કેમ કે આ સ્ટેબલ છે એટલે બરાબર બહારથી નીકળતી નળી ઉપર ધૂળ ભેજ રજકોણો ચોંટી જાય છે એટલે ધૂળ ભેજ રજકોણો શું થાય ચોંટી જાય છે કેમ કે અનસ્ટેબલ છે એટલે ધ પાર્ટ બિટવીન શું આપ્યું છે ઇંગ્લિશમાં ધ પાર્ટ બિટવીન ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ ઇઝ ફ્રી ફ્રોમ એ ડસ્ટ એન્ડ મોઇસ્ચર બરાબર ને ડસ્ટ સિક્સ સ્ટ્રિક્સ ટુ ધ આઉટગોઈંગ પાઇપ બરાબર એટલે શું કીધું છે કે તમને દર્શન કાચ અને નેત્ર કાચ એટલે આઈપીસ અને ઓબ્જેક્ટ વેન વચ્ચે ધૂળ ભેજ રજકોણોથી મુક્ત રહે છે કેમ કે સ્ટેબલ છે એટલે અને આમાં ધૂળ ભેજ અને રજકોણો લાગી જાય છે બરાબર વેરી મોસ્ટ ટાઈમ પી ડિફરન્સ છે એક્ઝામમાં પૂછાય જ છે અને એકદમ ઇઝી છે બરાબર ઓકે થેન્ક યુ